નમસ્તે બહેનો, 11મા ધોરણમાં 15મું ચેપ્ટર ઇતિહાસમાં આપણે જોઈએ મોઘલ યુગ. મધ્યયુગીન ભારતીય ઇતિહાસમાં દિલ્હી સલ્તનત પછી મુઘલ શાસનની શરૂઆત થઈ ઈસવીસન 1526થી. બાબર એ જ્યારે ભારત ઉપર આક્રમણ કરે છે ત્યારે છેલ્લો લોદી વંશનો રાજા ઇબ્રાહિમ લોદી હોય છે અને એને પાણીપતના મેદાનમાં હરાવી અને ભારતમાં મુઘલ શાસનની સ્થાપના થાય છે. મુઘલ શાસનમાં કુલ 5 શાસકો છે, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ. આ 5 શાસકો થઈ ગયા. તેમના સમયમાં ભારતના રાજકીય, સામાજિક, આર્થિક, ધાર્મિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં વિકાસ થયેલો જોવા મળે છે. મુઘલ યુગે કલા સ્થાપત્યના ક્ષેત્રે ભારતને સ્મારકોની અમૂલ્ય ભેટો આપી. એટલા બધા બાંધકામના શોખીન હતા, કલા અને સ્થાપત્યના શોખીન હતા. મુઘલ યુગમાં હિન્દુ અને મુસ્લિમનો સમન્વય પણ થયેલો જોવા મળે છે, જેનો અભ્યાસ આપણે અહીં આ પ્રકરણમાં કરશું. ભારતમાં મુઘલ સત્તાની સ્થાપના. દિલ્હી સલ્તનતના પતન બાદ ભારતમાં મુઘલ યુગની સત્તાની શરૂઆત થઈ. પ્રથમ શાસક હતો બાબર. પછી ઘણા મુઘલ બાદશાહો આવ્યા જેમણે મુઘલ યુગની સત્તાને વિસ્તારી અને અનેક પ્રકારની સિદ્ધિઓ હાંસિલ કરી. પહેલો છે બાબર. બાબરનો સમય છે ઈસવીસન 1526થી 1530. બાબરનો જન્મ ઈસવીસન 1483માં થયો. તેનું મૂળ નામ હતું ઝહીરુદ્દીન મોહમ્મદ બાબર અને એના પિતાનું નામ હતું ઉમર શેખ મિર્ઝા. માતાનું કુતલુગ નિગાર ખાન બેગમ હતું. બાબર પિતૃપક્ષે તિમુર અને માતૃપક્ષે ચંગેઝ ખાનનો વંશ. ઇતિહાસમાં આ બે યોદ્ધાઓનું ખૂબ જ નામ છે, તેમુરલંગ અને ચંગેઝ ખાન. કાબુલમાં સત્તા પ્રાપ્ત કર્યા બાદ બાબરે ઈસવીસન 1518 અને 19માં ભારત પર ચડાઈ કરીને સિયાલકોટ, દીપાલપુર પર પોતાનો અધિકાર સ્થાપ્યો. અહીંથી બાબરને દોલત ખાન, પંજાબનો હાકિમ એટલે એનો સૂબો, અને આલમ ખાન, ઇબ્રાહિમ લોદીના કાકા, એ ભારત પર હુમલો કરવાનું આમંત્રણ આપ્યું હતું. એટલે બાબર આવ્યો હતો. દિલ્હી સલ્તનતના શાસક ઇબ્રાહિમ લોદી સાથે પાણીપતના પ્રથમ યુદ્ધમાં લોદીને પરાજય આપી બાબરે ભારતમાં મુઘલ શાસનની શરૂઆત કરી. આમ મુઘલ શાસનની શરૂઆત બાબરથી થાય છે. બાબર સાથેના યુદ્ધમાં ઈસવીસન 1527 રાજપૂતોના સંઘનું નેતૃત્વ રાણા સાંગાએ કર્યું. તેથી બાબરે ખાનવા મુકામે યુદ્ધ કરી અને રાણા સાંગાને પણ હરાવ્યો. રાજપૂત રાજવીઓમાં રાણા સાંગા ખૂબ જ પ્રખ્યાત લડવૈયો હતો. ખાનવાના યુદ્ધ બાદ બાબરે ચંદેરી તરફ નજર કરી. ચંદેરીમાં મેદની રાયનું શાસન હતું. આ બંને વચ્ચે યુદ્ધ થયું જેમાં બાબરનો વિજય થયો. અહમદ શાહને ચંદેરીનો કબજો સોંપી અને બાબર આગ્રા પરત વયો જાય છે. હજુ સુધી કેટલાક અફઘાન રાજાઓ અને સરદારોને નમાવવાના બાકી હોવાથી બાબર પરત જાય છે. આ સમયે અફઘાનોએ બિહારમાં પોતાની સત્તા જમાવી. દિલ્હીથી નીકળી અને બિહારમાં જાય છે. તેણે લખનૌ, શમશાબાદ અને કનોજનો કબજો લીધો. કોણે? બાબરે. બાબરે ગોગરાના યુદ્ધથી રાજપૂતો પર સંપૂર્ણ અંકુશ મેળવ્યો. ત્યારબાદ તેનો રાજ્ય વિસ્તાર હવે એ કાબુલ તરફ જાય છે. પશ્ચિમે કાબુલથી પૂર્વે ધામસ નદી અને ઉત્તરે હિમાલયથી દક્ષિણે ગ્વાલિયર સુધી એનો વિસ્તાર ફેલાવે છે. બાબરે પોતાના સમયમાં અનેક સંઘર્ષો કરીને ભારતમાં મુઘલ સત્તાને ટકાવી પોતાના સામ્રાજ્યનો વિકાસ કર્યો. બાબર આવે છે ત્યારે દિલ્હી સલ્તનત ઉપરના જે શાસકો છે એને હરાવવા મુશ્કેલ હોય છે. એની સામે સંઘર્ષો કરી અને બાબર આ રીતે પોતાનું સામ્રાજ્ય વિસ્તારે છે. પરંતુ બાબર આ સામ્રાજ્યનું સુખ લાંબુ ભોગવી શક્યો નહીં. પારાવાર મુશ્કેલીઓ, સળંગ, યુદ્ધો, રખડપટ્ટી અને વ્યસની હોવાને કારણે તે બીમાર પડ્યો અને અંતે 26મી ડિસેમ્બર ઈસવીસન 1530માં બાબરનું અવસાન થયું. બાબર એક સફળ સેનાપતિ, લેખક, કવિ તથા વિવેચક હતો. તેણે પોતાની આત્મકથા, બાબરની આત્મકથાનું નામ છે તુઝકે બાબરી, જેનો ફારસીમાં અનુવાદ થયો એનું નામ છે બાબરનામા. બાબર પછી આવે છે હુમાયુ. હુમાયુનો સમય છે 1530થી 1540નો. નાસરુદ્દીન મોહમ્મદ હુમાયુનો જન્મ માર્ચ મહિનામાં 1508માં
કાબુલ મુકામે થયો. હુમાયું શબ્દનો અર્થ થાય છે ભાગ્યશાળી, પરંતુ હુમાયું કમનસીબ બાદશાહ હતો. તે તુર્કી અને ફારસી ભાષાનો સારો જાણકાર પણ હતો. આ ઉપરાંત તે ખગોળ, ભૂગોળ, જ્યોતિષ, તત્વજ્ઞાન આ બધા વિષયોનું જ્ઞાન પણ ધરાવતો હતો. તેના પિતા બાબરની સાથે ભારત પરના આક્રમણ સમયે એ નાનો હતો અને પિતાની સાથે હતો. બાબરની અચાનક જ થયેલા અવસાનને કારણે હુમાયું એના પિતાના સ્થાને મુઘલ સત્તાની ગાદીએ બેસે છે. હુમાયુએ કાલિંજર પર આક્રમણ કર્યું, ત્યાંના રાજા પ્રતાપ રુદ્રદેવને હરાવ્યો. તે પછી દોરાહ કે દોહરિયાનું યુદ્ધ થયું, જેમાં હુમાયુનો વિજય થયો. તેની યાદમાં હુમાયુએ, એટલે પોતે જીતે છે એની યાદમાં હુમાયુએ દિલ્હી પાસે દીન પનાહ નગર વસાવ્યું. ત્યારબાદ ચુનાર પર હુમલો કર્યો, જેમાં શેરશાહ હાર્યો અને પોતાના પુત્ર કુતલુગ ખાને હુમાયુની સેવામાં મોકલ્યો. બિહારમાં મિર્જા અને મોહમ્મદ સુલતાનનો વિદ્રોહ થયો, જેને હુમાયુએ સફળતાપૂર્વક દબાવી દીધો. હુમાયુના ગુજરાતના બાદશાહ બહાદુર શાહ સાથે પણ સંઘર્ષ થયો હતો, જેમાં માળવા અને ગુજરાત પર અધિકાર મેળવવામાં પણ હુમાયુ સફળ થાય છે. બંગાળના વિજય પછી એ ગોડમાં રહ્યો. બંગાળનું ગોડ છે, ત્યાં એ રહે છે. શેરખાન અને હુમાયુ વચ્ચે ચૌસાનું યુદ્ધ થયું. હજી હુમાયુ શેરખાન સાથે યુદ્ધ કરે છે ચૌસાનું, જેમાં હુમાયુનો હવે પરાજય થયો. હુમાયુ ફરીવાર આ પરાજયનો બદલો લેવા કનોજ તરફ આગળ જાય છે. બિલગ્રામમાં, કનોજની પાસે આવેલું બિલગ્રામમાં શેરશાહ સાથે એને યુદ્ધ થયું, જેમાં સંપૂર્ણપણે હુમાયુની હાર થઈ ભારત છોડી અને પછી ભારતની બહાર વયો જાય છે અને એ ઈરાન જાય છે. ઈરાનના શાહની મદદ લઈ અને પોતાનો ગુમાવેલો વિસ્તાર પાછો મેળવવા એ ભારત તરફ ફરી પાછી કૂચ કરે છે. તેથી સિકંદર સૂર, શેરશાહના વંશજ અને હુમાયુ વચ્ચે યુદ્ધ થાય છે. તેમાં હુમાયુનો હવે વિજય થતાં એને ઈરાની શાહ હતો એની એને મદદ મળી હતી. એમાં હુમાયુનો વિજય થતાં એણે દિલ્હી અને આગ્રામાં મુઘલ શાસનની સ્થાપના કરી. પોતાનો આ વિજય તે લાંબો સમય જોઈ શક્યો નહીં. હુમાયુ લાંબો સમય સુધી રહી શકતો નથી. એક વખત સાંજના એ પ્રાર્થના કરતો હતો, એવા સમયે તે ગ્રંથાલયના પગથિયા પરથી પડી જતાં મૃત્યુ પામ્યો. 24 જાન્યુઆરી 1556માં હુમાયુએ પોતાના શાસનકાળ દરમિયાન અનેક સંઘર્ષો કરી દિલ્હી પર પોતાની સત્તા ટકાવી રાખી. તે એક આનંદી, ઉદાર, નમ્ર અને સુરવીર શાસક હતો. તેની બહેન હતી ગુલબદન બેગમ, ઇતિહાસમાં પણ એનું નામ છે. એણે હુમાયુ નામાની રચના કરી હતી. તેણે સુર શાસનની જગ્યાએ ફરી દિલ્હી પર મુઘલ શાસનની સ્થાપના ગુલબદન બેગમે કરી હતી, જે એક એની સ્ત્રી તરીકેની મહત્ત્વની સિદ્ધિ હતી. હવે આવે છે શેરશાહ સુરી. એ ખરેખર અફઘાની શાસક હતો. 1540 થી 1545 એનો સમય છે. બહુ ટૂંકો સમય સુધી એ શાસન કરે છે, પણ એમાં એનું નામ ઘણું બધું થાય છે. શેરશાહનું મૂળ નામ ફરીદ ખાં હતું. તેના પિતા હસન ખાં હતા. પિતા અને પુત્ર વચ્ચે કોઈ અણબનાવને લીધે ઝઘડો ચાલ્યા કરતો હતો. તે વિદ્યા અભ્યાસમાં અરબી અને ફારસી ભાષા શીખ્યો હતો. હસન ખાંએ ફરીદ ખાંને એનો વહીવટ સોંપ્યો. તેણે મહેસૂલી સુધારાઓ કર્યા, તેથી તે ખૂબ જ લોકપ્રિય બન્યો. પરંતુ આગળ જતાં તેણે પોતાની જાગીરનો ત્યાગ કરી બિહારકા લોહાનીની સેવામાં શેરશાહ રહે છે. તેણે શિકાર દરમિયાન વાઘને તલવારના એક ઝાટકે મારી લોહાનીનો જીવ બચાવ્યો હતો, એટલે એને લોહાનીએ શેરખાનો ઇલકાબ આપ્યો હતો. હુમાયુ અને શેરશાહ વચ્ચે ચૌસાનું યુદ્ધ થયું, એમાં પણ શેરશાહનો વિજય થયો. આગળ આપણે જોયું. આ વિજય બાદ શેરખાંએ પોતાને સ્વતંત્ર રાજા જાહેર કરી શેરશાહ નામ ધારણ કર્યું. બીજી બાજુ હુમાયુ પોતાની હારનો બદલો લેવા તૈયારી કરતો હતો. કનોજમાં શેરશાહ અને હુમાયુ વચ્ચે યુદ્ધ થયું, તેમાં શેરશાહનો વિજય થયો. આ વિજય બાદ શેરશાહ હવે દિલ્હીનો બાદશાહ બને છે, જે દરમિયાન બંગાળના સુબેદાર ખિઝર ખાંએ વિદ્રોહ કર્યો. એક પ્રાંત હતો, એ પ્રાંતનો સુબેદાર હતો ખિઝર ખાં, એણે વિદ્રોહ કર્યો. પરિણામે શેરશાહે બંગાળને જુદા જુદા 16
એને સરકારો કહેવાય, આપણે કહીએ છીએ જેને જિલ્લા, આવા જિલ્લાઓમાં વિભાજિત કરી દીધું. તેણે રાયસીનના રાજા પૂરણમલને પણ હરાવ્યો હતો. ત્યારે શેરશાહે કહ્યું હતું કે હું મુઠ્ઠીભર બાજરા માટે લગભગ હિન્દુસ્તાન ખોઈ બેસત. શેરશાહનું એટલે રાયસીને હરાવવો એટલો દુર્લભ હતો. શેરશાહનું છેલ્લું યુદ્ધ એ કાલેન્જર બુંદેલખંડના કીર્તિસિંહ ચંદેલ સાથેનું છેલ્લું યુદ્ધ થયું હતું અને આ યુદ્ધ દરમિયાન શેરશાહનું અવસાન થયું હતું અને એનો મકબરો સસારામ બિહારમાં આવેલ છે. સસારામ નામના સ્થળે બિહારમાં આવેલો છે. આ શેરશાહ થોડો સમય રહે છે પણ ઘણા બધા સુધારાઓ આપીને જાય છે. શેરશાહ એક સૂરવીર અને સફળ સૈનિક તથા વિજેતા ઉપરાંત એક કુશળ અને કાર્યક્ષમ વહીવટકર્તા સાથે સાથે એક સારો સુધારકાર પણ હતો. વહીવટી, મહેસૂલી તથા લશ્કરી ક્ષેત્રે આ બધા અગત્યના ક્ષેત્રો છે. રજવાડા માટે એના દીર્ઘકાલીન લાંબા સમય સુધીની અસર પહોંચાડે એવા સુધારા શેરશાહે કર્યા. તેણે સિક્કાઓ પણ બહાર પાડ્યા. તેના વિજયો કરતાં તેના સુધારા વધારે મહાન છે. ડૉક્ટર આર સી મજુમદાર લખે છે કે પ્રાચીન અને અર્વાચીન ભારત વચ્ચે શેરશાહ એક કડી સમાન હતો. તેના સુધારા અને નીતિમાં અકબરની મહાનતાનો પાયો નખાયો. પ્રજાના સુખ, શાંતિ તથા સમૃદ્ધિ અને સંતોષ પર રાજ્યની ઉન્નતિનો આધાર છે. રાજ્ય કેમ સફળ થઈ શકે એક શાસક તો એ જાણતો હતો. પ્રજા ખુશ હશે તો જ એની ઉન્નતિ થશે એ બાબત શેરશાહ સારી રીતે જાણતો હતો. શેરશાહે પોતાના રાજ્યકાળ દરમિયાન મહત્ત્વપૂર્ણ સુધારાઓ કર્યા. તેણે ટોડરમલ નામના હિન્દુ અધિકારીની મદદથી જમીન મહેસૂલ પદ્ધતિ અને ખેડૂતોની સ્થિતિમાં ધરમૂળથી ફેરફારો કર્યા. તેણે જમીન મહેસૂલ ઉઘરાવવાનો કોઠો તૈયાર કરીને તે મુજબ જમીન મહેસૂલ ઉઘરાવવાનું નક્કી પણ કર્યું. વેપાર વાણિજ્યના વિકાસ અને વ્યવસ્થાની જાળવણી માટે પણ શેરશાહે રાજ્યતંત્રમાં સર્વત્ર કાયદો જાળવવા માટેનો ચુસ્ત બંદોબસ્ત, સમગ્ર રાજ્ય વ્યવસ્થામાં એક સમાન કાયદા ગોઠવ્યા, રસ્તાઓને સુરક્ષિત બનાવ્યા, લૂંટફાટનો જે ભય રહેતો હતો એની સામે રસ્તાઓને સુરક્ષિત બનાવ્યા, સૈન્યમાં કડક શિસ્ત દાખલ કરી, સૈનિકોને રોકડ પગાર આપવાની શરૂઆત કરી. આજ દિવસ સુધી સૈનિકોને કોઈ પ્રદેશો આપી દેવામાં આવતા હતા એની જગ્યાએ એણે રોકડ પગાર આપવાની સ્થાપના કરી અને પોલીસ તંત્રની પણ શરૂઆત કરી. પ્રજા સંસ્કારી અને ચારિત્ર્યશીલ બને તે માટે શિક્ષણ જરૂરી છે એવું એ જાણતો હતો. એટલે એણે શાળા, પાઠશાળાઓ, ગ્રંથાલયોની યોજના પણ અમલમાં મૂકી. શેરશાહે આ બધા સુધારા પોતાની લડાઈઓમાં વ્યસ્ત અને માત્ર 5 વર્ષના જ શાસન દરમિયાન કર્યા હોવાથી ભારતના ઇતિહાસમાં શેરશાહે અગ્રીમ સ્થાન મેળવ્યું. આજે આટલું. નમસ્તે બહેનો.